गुड मॉर्निंग स्टूडेंट्स, आजना वीडियो में आप अर्थभेद विषे अभ्यास करीशुं। अर्थभेद एटले कि एक ज शब्दना जुदा जुदा अर्थ थता होय, एमां एवुं पण होय कि जोडणीने कारणे पण अर्थभेद जोवा मळतो होय छे। जोडणीने कारणे अर्थभेद उच्चार आपणे सरखो करता होईए पण एनो अर्थ अलग थतो होय त्यारे आपणने જ્યારે વાક્ય રચના જે અર્થ પ્રગટ કરવા માટે આપણે વાક્ય લખ્યું હોય એ વાક્યનો અર્થ કંઈક અલગ જ થતો થાય છે। એટલે લખતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે શું કહેવા માંગીએ છીએ અને એ અર્થ પ્રગટ કરતો શબ્દ કયો છે અથવા એની સાચી જોડણી કઈ છે। ગુજરાતી ભાષાની અંદર મોટાભાગે વિદ્યાર્થીઓ જોડણીમાં ભૂલો કરતા હોય છે અને જોડણીને મહત્ત્વ આપતા નથી, પણ જોડણીને મહત્ત્વ ન આપતા ઘણીવાર શું થતું હોય છે કે આપણે જે કહેવા માંગીએ એના બદલે કંઈક નવો જ અર્થ પ્રગટ થતો હોય છે। ઉદાહરણ જોઈએ તો અહીંયા એક શબ્દ છે, એક વાક્ય લખે દિન શબ્દ છે અને બીજો દિન શબ્દ છે। આ બંને વાક્ય આપણે જ્યારે શબ્દોનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે દિન અને દિન એવું જ બોલીએ છીએ, પણ લખતી વખતે એવું લખીએ કે એ દિનહીન માણસ હતો, બરાબર? આવું એક વાક્ય લખ્યું, એક દિનહીન માણસ હતો, આવું આપણે બે વાક્યો લખ્યા। હું તમને સમજાવું છું કે ભાઈ જોડણીને કારણે જે અર્થભેદ થતો હોય છે એને આપણે લખતી વખતે ધ્યાન નથી આપતા ત્યારે એનો અર્થ કેવી રીતે બદલાઈ જતો હોય છે એની સમજ આપું છું। તો અહીંયા દિન શબ્દ જે છે એનો અર્થ થશે ઘડી, અને અહીંયા જે દિન શબ્દ છે એનો અર્થ થશે દિવસ। હવે આ બંને જે શબ્દો છે દિન અને દિન બોલીએ છીએ ત્યારે આપણને બંને શબ્દો કેવા લાગે છે? સરખા। પરંતુ જ્યારે વાક્યની અંદર આ દિન આપણે વાપરીએ તો આ વાક્ય સાચું બનશે કે એક દિનહીન માણસ હતો, એટલે કે એક ગરીબ માણસ હતો। પણ અહીંયા એક દિનહીન માણસ હતો તો અહીંયા જે આપણે દિન લખ્યું છે એનો મતલબ થશે દિવસ, તો એક દિવસહીન માણસ હતો એવું વાક્ય બને। સમજી શક્યા તમે કે અહીંયા આ દિન છે તો એક ગરીબ માણસ હતો એવું આપણે આ વાક્યનો અર્થ સ્પષ્ટ જોઈ શકીએ છીએ। જ્યારે બીજા વાક્યની અંદર આ દિન લખતા, અશ્વઈવાળું દિન લખતા, વાક્ય કંઈક જુદો જ અર્થ પ્રગટ કરે છે કે એક દિવસહીન માણસ હતો। એટલે જોડણીને કારણે કે શબ્દના અર્થભેદને કારણે આપણે જે પણ કંઈ કહેવા માગતા હોઈએ છીએ એ જ્યારે વાક્યમાં એ શબ્દનો પ્રયોગ થતો હોય છે ત્યારે કંઈક નવો જ અર્થ પ્રગટ થતો હોય છે। એટલે ખાસ આપણે આવા અર્થભેદવાળા શબ્દો ધ્યાનમાં રાખવા જોઈએ અને એ શબ્દોને લખતી વખતે એટલે કે લેખન કાર્યમાં આ શબ્દોને ધ્યાનમાં રાખીને આપણે લેખન કાર્ય કરવું જોઈએ। નહીં તો મેં જેમ ઉદાહરણ આપ્યું એ પ્રમાણે તમે જે કહેવા માગો છો એના બદલે કંઈક નવો જ અર્થ એમ કે વ્યક્ત થાય। એટલે જોડણીને કારણે થતા અર્થભેદોના કેટલાક શબ્દો હું આજે તમને લખાવીશ, એ તમારી નોટબુકમાં તમારે નોંધવાના છે અને એ પ્રમાણે ધ્યાનમાં રાખીને લેખન કાર્ય કરવાનું છે। જ્યારે જ્યારે એ શબ્દોનો ઉપયોગ કરવાનો તમારે થાય ત્યારે આ શબ્દોના અર્થ જો તમને ખબર હોય તો તમે એમાં સારી રીતે લખી શકો અને ભૂલ રહિત તમારું લખાણ બની શકે, બરાબર? તો તમે મારી સાથે સાથે નોટબુકમાં લખતા રહેશો જોડણી ભેદે, જોડણી ભેદે અર્થભેદ, એટલે કે જોડણીને કારણે અર્થભેદ। અકસ્માત અને બીજો શબ્દ છે અકસ્માત, અહીંયા ત ખોડો આપેલો છે અને અહીંયા ત ખોડો આપેલો નથી, બંનેનો અર્થ એકાએક અણધારી, એકાએક આનો અર્થ થશે અણધારી, અણધારી
अथवा अणधार्यो बनाव, अणधार्यो बनाव। बीजो शब्द है कफळ, अफर, तो अचल, निश्चय। અને અ ફ ળ, અહીંયા ર છે અને અહીંયા ળ છે, બંનેને કારણે ળ અને ર ને કારણે અહીંયા કફળ એટલે નિષ્ફળ। જ્યારે આપણને કોઈ ફળ મળતું નથી અથવા તો આપણને કોઈ કાર્યમાં કોઈ કાર્ય આપણું સફળ થતું નથી ત્યારે આપણે અફળ શબ્દ વાપરી શકીએ। ત્રીજો શબ્દ છે અભિનય, અભિનય। અને અભિનવ, અભિનવ, તો અભિનય એટલે અદાકારી, મતલબ આપણે કોઈ ફિલ્મ કે નાટકમાં જે કોઈ પણ પાત્રનો રોલ ભજવીએ એને અભિનય કહેવાય, જ્યારે અભિનવ એટલે તદ્દન નવું, તદ્દન નવું। અસ્ત્ર અને શસ્ત્ર, અસ્ત્ર અને શસ્ત્ર, આપણે એવું કહીએ છીએ કે અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં તે પારંગત હતો, અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં તે પારંગત હતો। તો અસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર, ફેંકવાનું હથિયાર, અને શસ્ત્ર એટલે હાથથી લડવાનું હથિયાર। દાખલા તરીકે ભાલો તો ફેંકવાનું હથિયાર છે અને તલવાર હાથથી લડવાનું હથિયાર છે, એટલે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા માટે પારંગત હતો એવું આપણે ઘણીવાર વાક્યમાં પ્રયોગ કરતા હોઈએ છીએ। પછી આકરું અને આકરું, તો કઠણ અને આકરું એટલે ગુસ્સે થનાર, આપણે શું કહીએ કે એનો સ્વભાવ આકરો છે તો એમાં અળગ વપરાય, અને તોડી શકાય એવું ના હોય કે કઠણ શબ્દ હોય તો એના માટે કોઈ કઠણ વસ્તુ હોય તો એના માટે આકરું શબ્દ વાપરે, એમાં ર વપરાય, બરાબર। આ ર એટલે કાળજી અને આળ એટલે આરો, વાંસળીએ ગોપીએ વાંસળી પર આળ ચડાવ્યું એમાં આળ આવ્યું, અને આળ એટલે કાળજી, કાળજી એટલે ન્યાયાધીશ। પછી ઇનામ એટલે બક્ષિસ અને ઈમાન એટલે પ્રામાણિકતા। હવે શબ્દો જ્યારે લખીએ છીએ ત્યારે એક શબ્દ મતલબ આગળ પાછળ શબ્દો કેટલાકના થઈ જાય, પ્રામાણિક લખતા હોય અને પ્રમાણિત, પછી પરમાણ, એ પ્રમાણે જ્યારે શબ્દો એકસરખા હોય છે એ વખતે લખતા એક શબ્દ એક અક્ષર આગળ પાછળ થઈ જાય તો પણ એનો અર્થ ભેદ થઈ જતો હોય છે। ઇનામ એટલે બક્ષિસ, આપણે કંઈક સારું એવું પરફોર્મન્સ કર્યું હોય અને એમાં આપણો નંબર આવે ને આપણને જે ભેટ આપવામાં આવે એને ઇનામ કહેવાય। અને ઈમાન, ઈમાન, અહીંયા મો આગળ આવી ગયું, નામ અને અહીંયા માન, ઈમાન પ્રામાણિકતા। યારી હે ઈમાન મેરા એવું આપણે સોંગ તમે સાંભળતા છો, યારી હે ઈમાન મેરા, યાર મેરી જિંદગી, પ્રામાણિકતા। ઉપહાર, ઉપહાર એટલે ભેટ, અને ઉપહાર એટલે નાસ્તો, અહીંયા એક માત્રા વધારે છે ખાલી, ઉપહાર એટલે ભેટ અને ઉપહાર એટલે નાસ્તો।
कठोर, आ तो कठोर हृदय आपणे कहीए छीए, कठोर एटले निर्दय। कठण शब्द पण चाले एमां, अने कठोकळो एटले खावा माटे अनाज धान्यनी अंदर जेनो समावेश थाय छे ते एक प्रकारनुं अनाज। કેટલાક વિદ્યાર્થીઓ શબ્દો બોલે છે શું અને લખે છે શું તે એમને ખબર નથી હોતી, પરંતુ જ્યારે અમે એ લોકોના લખાણને જ્યારે ચેક કરીએ ત્યારે આવી બધી ભૂલો અમને નજરે પડતી હોય છે કે જ્યારે કઠોર શબ્દ વાપરવાનો હોય ત્યારે અ લખ્યો હોય, પછી અહીંયા રની જગ્યાએ અળ લખેલો હોય, પછી અફરની જગ્યાએ રની જગ્યાએ મોટા ભાગે તમે જોશો તો અહીંયા અળની જગ્યાએ જ્યાં રનો ઉપયોગ થયો છે, અળની જગ્યાએ જ્યાં રનો ઉપયોગ થયો છે ત્યાં અર્થભેદ આપણને એવા શબ્દોમાં વધારે જોવા મળે છે, અને આપણે અળને અને રને સમજવા પ્રયત્ન કરતા નથી અને જેમ તેમ આડેધડ લખાણ લખતા હોઈએ છીએ જેથી આપણો જે વાક્ય છે એ વાક્યનો પૂરો અર્થ આપણે સ્પષ્ટ કરી શકતા નથી, એટલે આવી ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું। અપેક્ષા અને ઉપેક્ષા, અપેક્ષા એટલે ઈચ્છા કે મને તમારી પાસે આવી અપેક્ષા નહોતી અથવા મને તમારી પાસે આવી અપેક્ષા છે, પિતાજીએ પુત્ર પાસે પોતાની અપેક્ષા વ્યક્ત કરી। બીજું છે ઉપેક્ષા એટલે તિરસ્કાર, ઉપેક્ષા એટલે તિરસ્કાર, તેના ઘરે મહેમાન આવ્યા પણ તેને તેઓની ઉપેક્ષા કરી, અવગણવું, જો અર્થ એનો આપણે લખવું હોય તો લખી શકીએ અવગણના। આ શબ્દ તમારી નોટબુકમાં લખી દો અને જોતા રહેવાનું, સમજતા રહેવાનું, સાથે સાથે તમારે જ્યારે જ્યારે પણ આ શબ્દોનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તમારે બરાબર એને ધ્યાનમાં રાખવાનું અને લખવાનું। તમે આ શબ્દોને નોટબુકમાં લખી દીધા હશે, હવે આગળ કેટલાક શબ્દો હું તમને લખાવું એ પણ તમારે લખવાના જ છે અને એના અર્થ ભેદ જે થતા હોય એ ધ્યાનમાં રાખવાના છે, કારણ કે આવા તો અસંખ્ય શબ્દો છે પણ જ્યારે પરીક્ષામાં પછી પૂછાય, પરીક્ષામાં એવું પૂછાય કે આપેલા શબ્દોનો અર્થ ભેદ સ્પષ્ટ કરો, એ વખતે તમારે એક શબ્દને એટલે કે બંને શબ્દો આપેલા હોય બંને શબ્દોની સામે એના અર્થ લખવાના હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું અને અભ્યાસ કરતી વખતે કે જ્યારે પણ તમે લેખન સાથે કરતા હોવ કે કોઈ પાઠ વાંચતા હોવ કે કંઈ બી કરતા હોવ એ વખતે આવા શબ્દો જ્યારે જ્યારે આવતા હોય ત્યારે તમારે એ શબ્દોને ધ્યાનમાં રાખીને લેખન સાથે કરવાનું છે। અપજ, અબજ અને બીજો શબ્દ છે અજબ। નાના હતા એટલે એક કવિતા ગાતા હતા કે એ તો નાની મારી આંખ એ તો જોવે કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે, તે આશ્ચર્યકારક, અજબ એટલે આશ્ચર્યકારક। અને અબજ એટલે 100 કરોડ દર્શાવતી સંખ્યા, 100 કરોડ આપણે દર્શાવતી સંખ્યા એવું કહીએ તો અબજોપતિ છે, પણ અબજોપતિ બોલવાની જગ્યાએ એ અજબોપતિ છે એવું બોલીએ તો પણ ખોટું પડે, કારણ કે પછી એનો અર્થ તો થઈ જાય આશ્ચર્યજનક, તો એ આશ્ચર્યજનક પતિ છે એવું થઈ જાય ને, અર્થ આખો એનો શું થઈ જાય, ચેન્જ થઈ જાય, એટલે બોલતી વખતે લખતી વખતે ખાસ ધ્યાન આપ। પછી અલી, અલી એટલે ભમરો, હસ્વ ઈ વાર અલી આવશે તો ભમરો ભ્રમર, અને અલી એટલે સખી, ઘણી વાર કાવ્યની અંદર તમે અલી શબ્દનો પ્રયોગ થયેલો જોયો હોય છે કે સખી માટે અલી શબ્દ કહીને એને સંબોધન કરવામાં આવે છે,
सखी ने संबोधन। त्यारबाद अंश शब्द है, अंश એટલે ભાગ, અંશ એટલે ભાગ, અને અંશ બે માત્રા અને અનુસ્વાર, અંશ અને શસ્ત્રાનુસાર વજનનું એક માપ છે, વજનનું એક માપ। આજ અને આજ ત્યારે નિપાતની અંદર આપણે શબ્દથી છૂટો પાડતા હોઈએ છીએ, અને એટલે તો આજ એ આજે અર્થ થશે, અને આ અને જ જ્યારે અલગ લખવામાં આવે ત્યારે એનો નિપાત તરીકે ઉપયોગ થયો છે, એટલે નિપાત શબ્દથી અલગ લખાય, એટલે આ જ એ જના અર્થમાં એટલે કે નિપાતના અર્થમાં વપરાય છે। આગળ આપણે જોઈએ તો આરસ અને આળસ, આ રસ આપણા ઘરમાં આરસના પથ્થર આપણે નંખાઈએ, મંદિર બનાવવું હોય તો આરસનું બનાવીએ, તો એ સંગે મરમર પથ્થર છે, સંગે મરમર। અને આળસ, આળસ તો બધામાં હોય જ છે, આપણા બધામાં સવારે ઉઠવાની વાત આવે એટલે આપણને આળસ આવે એટલે સુસ્તી। તો અહીંયા પણ ર અને અળને કારણે આપણને અર્થભેદ જોવા, એટલે શબ્દના જોડીના કારણે આપણને અર્થભેદ જોવા મળે છે। આગળ આપણે શબ્દ જોઈએ તો ઉદર અને ઉંદર, હવે અનુસ્વારને લોકો મહત્વ નથી આપતા કે અનુસ્વારમાં શું, તો અહીંયા જુઓ બંને શબ્દો આપણને સરખા લાગશે, અને પછી પેન જેમ છે તેમ મૂકી દઈએ આપણે, અને ખાસ ધ્યાન આપીએ નહીં કે ક્યાં અનુસ્વાર કરવાનું છે અને ક્યાં કરવાનું નથી। તો અહીંયા ઉદર એટલે પેટ થાય, અને ઉંદર એટલે એક પ્રાણી છે, બરાબર। તો અનુસ્વારને કારણે આપણે ભૂલ કરતા હોઈએ છીએ, અનુસ્વારને મહત્વ આપતા નથી। કેટલાક વિદ્યાર્થીઓના લખાણ તો હું જોઉં ને, નિબંધ ચેક કરતી હોઉં કે એવું, તો એમાં તમે જુઓ તો અનુસ્વાર નહીં, વિરામચિહ્નો નહીં, આવા અને રસ્વઈ હોય એટલે કે વિરામચિહ્નો માત્રાઓ મૂકી હોય, એમાં હસ્વઈની જગ્યાએ દીર્ઘઈ કરી હોય, એટલું લખાણ ખરાબ હોય છે, એટલું કોઈ કોઈ રીતે એમનું લખાણ શુદ્ધ નથી હોતું। તો આવા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે લખતી વખતે જોડણી ભેદને કારણે અર્થભેદ થતો હોય છે, અને એ અર્થ આપણે જે કહેવા માંગીએ એ અર્થ પ્રગટ કરતા શબ્દનો જ ઉપયોગ લેખન કાર્યમાં કરે। આગળ શબ્દ છે ઉછળવું અને ઉછળવું, ઉછળવું તો મોટા થવું, અને ઉછળવું એટલે કૂદવું, ઉછળ કૂદ કરી રહ્યો છે આપણે એવું કહીએ કે એ આજે ખુશીનો મારે બહુ જ ઉછળ કૂદ કરી રહ્યો છે, તો કૂદવું, અને ઉછળવું એટલે એમનો ઉછેર આ લોકોએ કર્યો, એમનો ઉછેર અમારા ઘરે થયો, એટલે ઉછળવું એટલે મોટા થવું, અને ઉછળવું અહીંયા પણ રહને કારણે અર્થભેદ થાય છે। ત્યારબાદ કડું, કડું તો હાથનું ઘરેણું, આપણે હાથે પહેરવા માટે એમને કડું કરાવ્યું તો એમાં અનુસ્વાર આવશે, બરાબર, કડું એટલે હાથનું ઘરેણું, અને કડું એમાં અનુસ્વાર લખવાનો નથી, એટલે એક પ્રકારની ઔષધિ છે, કડવી ઔષધિ, કડવી ઔષધિ। અહીંયા અનુસ્વારને કારણે પણ આપણને અર્થભેદ જોવા મળે છે। ત્યાર પછી કમર એટલે કે
कमर એટલે કેલ એટલે આપણે કમર અને શરીરનો એક ભાગ જ્યારે કમર એટલે ફૂલ કમર એટલે ફૂલ પછી કેશ એટલે વાળ શરણાઈનો શ એટલે વાળ બરાબર કેશ એટલે વાળ અને કેશ સસલાનો શ કરીશું તો મુકદ્દમો કોર્ટમાં કોઈ બાબત કે ચાલતો હોય કે મુકદ્દમ તો આપણે એવું કહીએ કે ભાઈ કેસ ચાલે છે બરાબર એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું સ કયો વપરાય છે કારણ કે શ ત્રણ પ્રકાર શ સસલાનો શરણાઈનો શ અને ષષ્ઠકોણનો શ આ બધા જ શ જ્યારે આપણે ઉપયોગમાં લેતા હોઈએ એટલે કે લખતા હોઈએ બોલતા હોઈએ ત્યારે એનો અર્થ શું થાય છે એ સમજવું ખાસ જરૂરી છે એટલે એ પણ ધ્યાનમાં લેવાનું અને મોટાભાગના શબ્દો તો યાદ રહી જાય એવા છે છતાં તમારે એનું પુનરાવર્તન કરતા રહેવાનું જેથી તમે સારી રીતે એને યાદ રાખી શકો અને તમારા લેખન કાર્યને શુદ્ધ કરી શકો અથવા શુદ્ધ રીતે તમે લેખન કાર્ય કરી શકો અર્થભેદ સમજશો તો એનો બીજો તમને ફાયદો એ પણ થશે કે જ્યારે તમારે કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે પણ અલંકાર ઓળખવાના હશે એ વખતે અલંકારોને ઓળખવા માટે શ્લેષ અલંકારમાં શબ્દાનુપ્રાસ અલંકારમાં અને યમકમાં જ્યારે આ એક જ શબ્દના બે અર્થ થતા હોય છે એ વખતે તમને અલંકાર ઓળખવામાં પણ એના બીજો અર્થ ખબર પડશે એ શબ્દનો તો તમને ઘણો ફાયદો થશે અને સારી રીતે તમે એ અલંકારના પ્રશ્નો પણ લખી શકશો હવે ખાધ એટલે નવો શબ્દ છે ખાધ એટલે ખોટ એને ધંધામાં ખાધ ગઈ તો ખોટ ગઈ એ અને ખાદ્ય એટલે ખાવાનું ખાદ્ય પદાર્થો અહીં ઢાંકીને રાખવા જોઈએ તો એમાં આપણે ખાદ્ય એમાં ધને ય જોડેલો છે અહીંયા ડ કરેલો છે હિન્દીમાં અને નીચે પછી ય છે પણ આપણે આવું તો ખાસ જોતા જ નથી પદ્મ લખવાનું હોય તો એમાં પણ ડ થાય ને પછી મ થાય પદ્મ પણ આવા જોડાક્ષરો જે છે એ તો જોડાક્ષરોને તમે ખાસ ધ્યાન લેતા નથી સિદ્ધ લખવાનું છે તો ડ લખવાનું અને પછી એને ડ જોડવાનું તો આ અહીંયા ખાધ એમાં ધ એકલો છે એમાં ય અને ધ જોડેલો નથી એનો અર્થ થશે ખોટ અને ખાદ્ય તો ખવાય એવું ધ અને ય જોડેલો હોય ત્યારે ખવાય એવું એટલે લખતી વખતે તમે આમાં પણ ખાસ ભૂલ કરતા હોવ છો કે કયો જોડાક્ષર ક્યાં ભરેલો છે એ ધ્યાનમાં રાખ્યા વગર જેમ તેમ લખતા હોવ છો એને કારણે તમારો જવાબ એ શબ્દનો અર્થ ખોટો પડતો હોય છે હવે ત્રીજો શબ્દ એમાં છે ખાંધ ઉપર અનુસ્વાર છે આ બંનેમાં અનુસ્વાર છે નહીં તો એનો અર્થ થશે ખભો જો અનુસ્વાર નામતું હોય અને ખભો તમારે લખવાનું હોય તો પણ ત્યાં ખાદ લખી દો એટલે ખોટ ગઈ એવું થઈ જાય અને દને ય ના જોડો તો ખવાય એવી વસ્તુ હોય અને દને ય જોડ્યા વગર ખાદ શબ્દ તમે લખી દો તો એનો શબ્દ ખોટ એવો અર્થ ખોટ એવો સમજાય એટલે તમે જે કહેવા માગો એ અર્થ સ્પષ્ટ થાય નહીં કુંચી હવે જો ઊંચી ઊંચી હ દીર્ઘ ઊંચી ઊંચીમાં દીર્ઘ ઊંચી ત્યારે મગોલ્લો થશે તળપદો શબ્દ છે જ્યારે ઊંચી ઊંચી ઊંચીની અંદર અનુસ્વાર નથી ઉપર અહીંયા અનુસ્વાર નથી અહીંયા અનુસ્વાર છે તો ચાવી ઊંચી એટલે ચાલો પછી કોશ શરણાઈનો શબ્દ એટલે ભંડાર એની પાસે કેટલા કોશ ધન છે કેટલા ભંડાર છે એમ ધનના ભંડાર છે અને કોશ દોઢ માઇલ જેટલું અંતર
गाव आटला गाव गावी એટલે જૂના જમાનામાં આપણે ગાઉ શબ્દનો ઉપયોગ કરતા અત્યારે આપણે કિલોમીટર જેવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ પણ જૂના જમાનામાં આપણે ગાઉ કે કોષ શબ્દનો ઉપયોગ કરતા હવે ગુણ ગુણ અને બીજો શબ્દ દીર્ઘવ છે ગુણ તો અહીંયા ગુણ એટલે મૂળ લક્ષણ એનામાં કેવા ગુણો છે સારા લક્ષણો છે એવું કહીએ છીએ અને ગુણ એટલે થયેલો એક ગુણ ગૌની દાનમાં આપી ત્યારે ગુણ લખવું હોય તો દીર્ઘવ લખવું પડે અને એનામાં સારા ગુણો છે તેવું કહેવું હોય ત્યારે ગુણ એટલે હસ્વ ઉવારુ હસ્વ ઉ એમાં આવે એટલે જોડણી ભેદને કારણે પણ અથવા માત્રાઓને કારણે પણ આપણે જે શબ્દોના જુદા જુદા અર્થ જોઈએ એને ધ્યાનમાં રાખવા તૈયાર કરવા અને આવા વધુમાં વધુ વધુ વાંચન કરશો તો તમને આવા કેટલાય શબ્દો જોવા મળશે જેથી વાંચન કરવાથી તમારા જ્ઞાનમાં વધારો થઈ શકે એટલે વાંચતા રહેવું એવું જરૂરી નથી કે આપણા અભ્યાસક્રમમાં આવતા પુસ્તકોનું જ આપણે વાંચન કરવું એ સિવાય પણ તમે સામાયિકો વાંચો સમાચાર પત્રો વાંચો અને અન્ય નોવેલ કે સારી વાર્તાની બુક્સ હોય એ જે તમે વાંચો એમાં પણ તમને નવા નવા શબ્દો અને અર્થ જોવા મળે દિન અને દિન એ તો તમને બધાને ખ્યાલ જ છે ચીર અને ચીર આમાં ખાસ ધ્યાન રાખવાનું છે ચીર અને ચીર બરાબર બંને શબ્દમાં ચીર એટલે લાંબો લાંબા વખત સુધીનું લાંબા વખત અને ચીર એટલે સાડ ને તિરાડ પણ થાય શેરડીની ચીર કરીને આપો એવું આપણે કહીએ નાના છોકરાની શેરડીની ચીર કરીને આપો તો એની સાડ કરીને આપો એટલે બે ભાગ કરીને આપો ચીર એટલે વસ્ત્ર અને ચીર એટલે લાંબા વખત સુધીનું કોઈ એની કંકોત્રી છપાવી હોય તો એમાં એવું આપણે લખતા હોઈએ છીએ કે ચીર કાલ સુધી પછી ચોરી અને ચોર ચોરીમાં સીધો માત્ર આવશે અને ચોરીમાં ઊંધો માત્ર આવશે ચોરી અને ચોરી તો ચોરીમાં ચોરવાનો ધંધો એટલે કે એક પ્રકારનો ધંધો છે અને ચોરી એટલે લગ્ન મંડપ હરી અને હરી હરી અને હરી તો હરી એટલે વિષ્ણુ ભગવાન અને હરી એટલે ગોળો સી થાય અને મનને હરી લેવું એવું પણ થાય હરી એટલે ભગવાન એમાં ભગવાન વિષ્ણુ માટે આપણે હરી શબ્દ વાપરીએ છીએ ભગવાન વિષ્ણુ અને અહીંયા હરી એટલે મન હરી લેવું મોહિત કરવું સી પણ થાય હરી એટલે સી અને એક બીજો અર્થ છે હરીનો ઘોડો પાણી અને પાણી જળ પાણી એટલે જળ અને પાણી એટલે હાથ પાણી એટલે હાથ આગળ શબ્દ છે મિલ અને મિલ સોરી મિલ અને મિલ યંત્રથી ચાલતું કારખાનું મિલ એટલે યંત્રથી ચાલતું કારખાનું અને મિલ એટલે
એટલે અંતર પણ થાય. વિરોધી જમાવટ, વિરોધી જમાવટ. એક શબ્દ છે પિતા, ત્રીસ નંબરમાં પિતા, એટલે પિતાજી આપણા. અને પિતા દીર્ઘઈ અને રસ્વઈનો ભેદ છે એની અંદર. છોતા, શેરડી ખાતા હોઈએ અને એના ગોર પેલા પાડીએ, ચાંસ ગોર ચાંસલા પાડીએ એને પિતા કહીએ. પછી કાકડી કાપતા હોઈએ તો એના પિતા પાડ્યા કહેવાય. ટામેટું કાપતા હોઈએ તો એના ગોળગો જે કાપીએ છીએ અને સરળ બનાવવા માટે એને આપણે શું કહીએ, પિતા. એટલે આ પ્રમાણે તમારે અર્થભેદ, જોડણીને કારણે થતા અર્થભેદ બરાબર સમજવાના, અને આવા કેટલાક શબ્દો આપણે બીજી જગ્યાએથી શોધીને તમારે હોમવર્કમાં બીજા 10 શબ્દો લખવાના છે. બરાબર, તો આ રીતે તમે અન્ય શબ્દો ગમે ત્યાંથી શોધીને પણ લખી શકો છો. તો આવા વધુમાં વધુ શબ્દોને તમે શોધીને લખશો તો તમારું તમને વધુ જાણકારી પ્રાપ્ત થશે. બરાબર, ઓકે, થેન્ક યુ.